Today's day is 5th February 2020. Today's our teaching English subject step 16, my family. Okay, my family ना आपने विभाग लिया करना चाहिए, अगर ये इंग्लिश शुरू करना चाहिए, तुम्हारे तुम्हारा family, तुम्हारा परिवार ना नाम लगा रहा है, मम्मी ना नाम, तो ये रीति ना आपका वाक्य लगी सु sentences लगी सु, अगर अने सरस मजन free बना तो आ रीते तमारे बाळको नोटबुकनी अंदर लखवानुं छे मारो परिवार माय फेमिली फर्स्ट सेंटेन्स लखवानुं छे तमारे आई एम अ बॉय अथवा तो गर्ल ओके तो छोकरो होय तो तमारे बॉय लखवानुं अने छोकरी होय तो गर्ल लखवानुं ओके એટલે કે હું છોકરો છું હું છોકરી છું બીજું વાક્ય લખીશું આપણે માય નેમ ઇઝ ખાલી જગ્યા મેં ખાલી જગ્યા રાખ્યું છે અહીં તમારે તમારું નામ લખવાનું છે બરાબર તમારું નામ જે પણ હોય તે મારું નામ પ્રિયા તો હું લખીશ માય નેમ ઇઝ પ્રિયા તો તમારે તમારું નામ લખવાનું ત્યાર પછી બીજું વાક્ય માય ફાધર નેમ ઇઝ ખાલી જગ્યા હવે અહીંયા શું કરવાનું તમારા પપ્પાનું નામ લખવાનું મારા પિતાનું નામ છે તમારા પપ્પાનું નામ જે હોય તે અહીંયા ખાલી જગ્યાની અંદર લખવાનું ઓકે ત્યાર પછી માય મધર નેમ ઇઝ ખાલી જગ્યા અહીં મધર એટલે કે મમ્મીનું નામ તમારી મમ્મીનું નામ લખવાનું ઓકે ત્યાર પછી માય ગ્રેન્ડફાધર નેમ ઇઝ ખાલી જગ્યા ગ્રેન્ડફાધર એટલે બાળકો દાદા મારા દાદાનું નામ ખાલી જગ્યા એટલે કે તમારા દાદાનું નામ જે હોય તે અહીં લખવાનું માય ગ્રેન્ડ મધર નેમ ઇઝ ખાલી જગ્યા અહીં શું કોનું નામ લખવાનું તમારે દાદીનું બરાબર ને ગ્રેન્ડ મધર એટલે કે પપ્પાની મમ્મીનું નામ દાદીનું નામ ત્યાર પછી માય અંકલ નેમ ઇઝ અંકલ એટલે કાકા તમારા કાકાનું નામ લખવાનું ઓકે ત્યાર પછી માય આંટ નેમ ઇઝ આંટ એટલે કાકી મારી કાકીનું નામ ખાલી જગ્યા તમારી કાકીનું નામ અહીં આવશે માય બ્રધર બ્રધર એટલે કે ભાઈ મારા ભાઈનું નામ માય બ્રધર નેમ ઇઝ ખાલી જગ્યા માય સિસ્ટર નેમ ઇઝ ખાલી જગ્યા સિસ્ટર એટલે કે બેન તમારી બેનનું નામ લખવાનું તમારે શું લખવાનું મારી બેનનું નામ જે હોય તે ઓકે ત્યાર પછી લખવાનું માય કઝિન નેમ ઇઝ કઝિન એટલે કે પિતરાઈ તમારે કાકાની છોકરી અથવા તો છોકરો બે હોય તો બે લખવાના એક હોય તો એક લખવાનું બરાબર તો તમારી કઝિન નેમ ઇઝ ખાલી જગ્યા કાકાના છોકરાનું કે છોકરીનું નામ આવશે ત્યાર પછી માય પેટ નેમ ઇઝ જો તમારા ઘરમાં પેટ હોય કોઈ કૂતરા પાડેલો હોય બિલાડી પાડી હોય તો અહીં તમારા પેટનું નામ લખવાનું કોઈ પેરોટ પાડ્યો હોય બરાબર ને તો એનું નામ લખવાનું પછી લાસ્ટમાં વાક્ય લખવાનું છે આઈ લવ માય ફેમિલી એટલે કે હું મારા પરિવારને ચાહું છું આ રીતે બાળકો ખાલી અત્યારે તમારા ઘરના મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બેન કાકા કાકી કાકાના છોકરો તમારો પેટ બસ આટલા જ તમારે સેન્ટેન્સ લખવાના છે ખાલી એના નામો લખવાના છે આ બધા વાક્યો લખ્યા છે એ જ પ્રમાણે લખવાનું છે ખાલી તમારા ઘરના ફેમિલી પરિવારના નામો તમારે જાતે લખવાના રહેશે જો બાળકો તમને ના આવડે તો તમારે મમ્મી અને પપ્પાની મદદ લઈને એમની હેલ્પ લઈને સ્પેલિંગ બનાવવાની બરાબર સાચી લખવાની ઓકે ને આ રીતે તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે ત્યાર પછી આ રીતે તમારે ફેમિલી ટ્રી બનાવવાનું છે સરસ મજાનું આની અંદર મેં ઝાડ પાડ્યું છે તમારે કોઈ નવી આઈડિયા હોય તો એ પ્રમાણે પણ કરી શકો બરાબર છે પણ આ રીતે તમારે નોટબુકની અંદર કોઈ પણ એક પ્રોજેક્ટ રીતે બનાવવાનું છે શું કરવાનું છે આની અંદર મેં ઝાડ પાડ્યું છે ટ્રી બનાવ્યું છે બરાબર તો આની અંદર શું કરવાનું મેં સર્કલ બનાવ્યા છે તો આમાં પહેલું લખ્યું છે યુ યુ એટલે કે તમે યુ એટલે તમે એટલે કે અહીં તમારા પોતાનો ફોટો લગાવવાનો છે પછી ફાધર એટલે કે પિતાનો ફોટો લગાવવાનો મધર એટલે મમ્મીનો ફોટો લગાવવાનો સિસ્ટર એટલે બહેનનો ફોટો લગાવવાનો
ग्रैंड फाधर एट्ले कि दादा फोटो लगवा ब्रधर एट भाई फोटो लगवा ग्रैंड मधर एट दादी फोटो लगवा अंकल एट काका फोटो लगवा आंट एट्ले काकी फोटो लगवा बराबर अने कोई पेट हो तो पेटनो फोटो लगावी सको। आ रीते तमारे प्रोजेक्ट बनावानू छे, फेमिली ट्री बनावानू छे। बनावशो ने बाळको आ रीते तो मजा आवशे बराबर। तमे ज्यारे पण आपणे नोटबुक चेकिंग करशू त्यारे आ नोटबुकनी अंदर हूँ जोईश। ओके तो आ रीते तमारे व्यवस्थित बाळको करवानू छे। ओके नेक्स्ट विडियो पीरियड में आपणे आगळनू शैक्षणिक कार्य जोईशू। जय श्री कृष्ण।